नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त भारत में यूरोपियन प्रजानु आगमन लेख पाठनी अंदर आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। बाळको, आपणे आजे वात करवाना छीए कि भारत में यूरोपियन प्रजानु आगमन कया कारणों हिसाबे थाय छे, अथवा एने ते कई एवी फरज पड़ी, अथवा तो भारतनी एवी कई समृद्धि थी ए लोको आकर्षाय अने भारतनी अंदर सौ प्रथम वेपार करवा अर्थे आवे छे। तो भारतना जे मरी मसाला हता, तेजाना हती, गड़ी, मलमल, सूतराव कापड़, आ तमाम वस्तुओं भारतनी ए वखते आ तमाम वस्तुएं भारत ने समृद्धनी टोच ऊपर लई जनारी चीज वस्तुओ हती। खास करीने आ तमाम वस्तुओं यूरोपना देशों अंदर खास मांग रहती हती। बाळको, ए समय भारत अने यूरोप वच्चे व्यापार मार्ग छे ए जलमार्ग अथवा जमीन मार्ग थतो हतो, परंतु 1453 नी अंदर तुर्क मुस्लिम लोकोए इस्तंबूल एटले के कॉन्स्टेंटिनोपल ए भारत अने यूरोप वच्चेना केन्द्र स्थाननी अंदर मुख्य स्थान हतुं, जे 1453 नी अंदर तुर्क मुस्लिमो जीती ले छे। एटले के भारत अने व्यापार वच्चेनो व्यापार मार्ग हतो ए बंद थई जाय छे, अने आने कारणे यूरोपना लोकोने भारतनो नवो जलमार्ग शोधवानी फरज पड़े छे। એનું રીઝન હતું બાળકો કે યુરોપના લોકોને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં, એટલે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે ઘણા બધા વ્યક્તિઓ પ્રયાસ કરે છે। એમાંનો એક વ્યક્તિ ખાલી બાર્થોલોમ્યુ ડાઇઝ કેપ હોપ ગુડ હોપ, જેણે ભૂસીની શોધ કરી છે, પ્રિન્સ હેનરીની મદદથી ભારત આવવાનો જળમાર્ગ શોધવા આવનારો અથવા ભારતનો જળમાર્ગ શોધનાર પ્રથમ બીડું ઝડપનાર વ્યક્તિ જો કોઈ હોય એ હતો ક્રિસ્ટોફર કોલંબસ, જે ઇટલીનો રહેવાસી હતો। બાળકો, થોડુંક રિવિઝન કરી લઈએ આગળના લેક્ચરનું, કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર સૌ પ્રથમ વ્યક્તિ જો કોઈ હોય તો એ હતો ક્રિસ્ટોફર કોલંબસ। એ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળે છે, પરંતુ અમુક આકસ્મિક કારણોને હિસાબે તે ભારત આવવાને બદલે એક નવો જ પ્રદેશની શોધ કરે છે। અને બાળકો, ક્રિસ્ટોફર કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો। હા, એણે નવા એક પ્રદેશની શોધ કરી હતી, પરંતુ એ હિન્દુસ્તાન કે ભારત હતું નહીં, એક અલગ જ નવો પ્રદેશ હતો, જે પ્રદેશ હતો અમેરિકા। પરંતુ બાળકો, એને તો એવું જ હતું કે મેં હિન્દુસ્તાનની શોધ કરી છે, એ નવો પ્રદેશ અમેરિકા હતો। પરંતુ બાળકો, અમેરિકા એવું નામ અમેરિગો વેસ્પુચીના નામ પરથી રાખવામાં આવ્યું। બાળકો, આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ છે એ રેડ ઇન્ડિયન, અને ત્યાંના જે કિનારાના ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝના નામે પણ ઓળખાય છે। ત્યાર પછી ભારતનો જળમાર્ગ શોધનારો બીજો વ્યક્તિ એ હતો વાસ્કો દી ગામા। બાળકો, પોર્ટુગલનો રહેવાસી હતો અને પોર્ટુગીઝ હતો, એ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળે છે અને સફળ થાય છે। પણ બાળકો, એમસીક્યુમાં તમને પૂછાઈ શકે કે ભારત આવવાનો જળમાર્ગ શોધનારું સૌ પ્રથમ બીડું ઝડપનાર વ્યક્તિ અથવા પ્રથમ પ્રયાસ કરનાર વ્યક્તિ તો ક્રિસ્ટોફર કોલંબસ 1492 ની અંદર, પણ ભારતનો જળમાર્ગ શોધનાર વ્યક્તિ તો વાસ્કો દી ગામા। બાળકો, વાસ્કો દી ગામા છે એ પોતાનું વાહન કેપ હોપ ગુડ હોપ ભૂસીની ફરતી ચક્કર લગાવી મલિંદીના પૂર્વ કિનારે પહોંચી હિન્દ મહાસાગરમાં થઈ અને ભારતના કાલિકટ બંદરે આવે છે। બાળકો, કે હિન્દી ખલાસીની મદદથી, એ હિન્દી ખલાસીનું નામ હતું મહમ્મદ ઇબ્ન બતુત્તા, અથવા બાળકો એવું પણ લખેલું હોય મહમ્મદ ઇબ્ન મજીદ, આ હિન્દી ખલાસીની મદદથી વાસ્કો દી ગામા બાળકો ભારતના કાલિકટ બંદરે આવે છે। એ સમયે કાલિકટનો રાજા જામોરિન અથવા એનું બીજું નામ સામુદ્રિક હોય છે, એટલે વાસ્કો દી ગામા બાળકો 22 મે 1498 રોજ કાલિકટ બંદરે આવે છે અને આ જામોરિન એને વેપાર કરવાની છૂટ આપે છે। બાળકો, અહીંયાથી ભારતની અંદર પોર્ટુગીઝ પ્રજાનો આરંભ થાય છે, અથવા પોર્ટુગીઝ પ્રજાની શરૂઆત થાય છે, એટલે ભારતની અંદર આવનારી સૌ પ્રથમ પ્રજા જો કોઈ હોય તો એ પ્રજા હતી બાળકો પોર્ટુગીઝો।
પહેલું જોયું આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે, જે 1492 ઇટલી, વાસ્કોદિગામાં 1498 પોર્ટુગલનો, અને પોર્ટુગીઝ હતો. કેવો હતો વાસ્કોદિગામાં? પોર્ટુગીઝ. તો ભારતની અંદર આવનારી સૌપ્રથમ પ્રજા કઈ હશે? પોર્ટુગીઝ. સૌપ્રથમ પ્રજા. ઓકે બાળકો, પોર્ટુગીઝો પછી ડચ લોકો આવ્યા. ડચ લોકોએ સૌપ્રથમ પુલિકટ મદ્રાસમાં પોતાની કોઠીઓ સ્થાપી, અને 1663માં બાળકોએ આગ્રાની અંદર કોઠીઓ સ્થાપે છે. અને અહીંયા સુધી ડચ લોકો સીમિત રહે છે, જે અંગ્રેજો સામે પ્રતિસ્પર્ધી તરીકે ટકી શકતા નથી. અને ભારતમાંથી ડચ લોકો છે એ કાયમી વિદાય લે છે. બાળકો, આ સમયગાળા સૌપ્રથમ ભારતમાં પોર્ટુગીઝ, પોર્ટુગીઝો પછી એમ તો વલંદાઓ પણ આવે છે, ડેનિશ પ્રજા પણ આવે છે એનાથી આકર્ષાઈને. ત્યાર પછી બાળકો, આ સમયગાળા દરમિયાન અંગ્રેજોનું ભારતની અંદર આગમન થઈ ચૂક્યું હોય છે. 1608ની અંદર સૌપ્રથમ કેપ્ટન હોકિંગ્સ છે એ સુરત બંદરે આવે છે, પરંતુ વેપાર કરવાની છૂટ મળતી નથી. ત્યાર પછીનો ટોપિક આપણે જોયો તો 1613ની અંદર બાળકો સર ટોમસ રો સુરત બંદરે આવે છે, અને જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવે છે. તો જુઓ બાળકો, અંગ્રેજ કેપ્ટન સૌપ્રથમ 1608ની અંદર કેપ્ટન હોકિંગ સુરત બંદરે, 1613માં સર ટોમસ રો સુરત, જે જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવે છે. સૌપ્રથમ ભારતની અંદર પોર્ટુગીઝ, પોર્ટુગીઝ પછી ડચ લોકો, ડચ પછી અંગ્રેજો, અને અંગ્રેજો એ સમયગાળા દરમિયાન ફ્રેન્ચોનું પણ આગમન હોય છે. બાળકો, ફ્રેન્ચોની એક કંપની સ્થાપી હતી 1668ની અંદર, ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની. ફ્રેન્ચોએ ક્યારે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી? તો 1668ની અંદર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે. ફ્રેન્ચોની કંપનીનો વડો ડુપ્લે હતો. કોણ હતું? તો કે ડુપ્લે. ફ્રેન્ચોએ 1668ની અંદર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે, અને ફ્રેન્ચોની કંપનીનો વડો એ હતો ડુપ્લે. બાળકો, જેણે ભારતની અંદર યુરોપિયન સત્તા વિસ્તાર કર્યો, આ ડુપ્લે ભારતની અંદર યુરોપિયન સત્તાનો વિસ્તાર કર્યો. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરત અને પોન્ડિચેરીમાં કોઠીઓ સ્થાપી. આમ યુરોપિયન પ્રજામાં બે બળવાન સત્તાઓ હતી, અંગ્રેજો અને ફ્રેન્ચો. આમ યુરોપિયન પ્રજાની અંદર બે બળવાન સત્તાઓ હતી, ફ્રેન્ચો અને અંગ્રેજો. પરંતુ બાળકો, આ બંને વચ્ચે, આ યુરોપિયન બંને પ્રજાઓ વચ્ચે સત્તા સંઘર્ષ માટે ઘણા બધા લડાઈઓ અને ટકરારો થઈ. આ સત્તા સંઘર્ષની અંદર ફ્રેન્ચો અને અંગ્રેજોની અંદર ફ્રેન્ચોની હાર થાય છે અને અંગ્રેજોનો વિજય થાય છે. એટલે કે સત્તા સ્થાપવા માટે અંગ્રેજો સફળ રહે છે અને ફ્રેન્ચોની હાર થાય છે. અને આમ અંતે આમ બંને વચ્ચે બાળકો ઘણી લડાઈઓ તકરારો થઈ, જેમાં અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચો સફળ થતા નથી. છેવટે બાળકો, ફ્રેન્ચો પાસે પોન્ડિચેરી, માહે, ચંદ્રનગર, કરેકર અને યનામ જેવા પ્રદેશો રહે છે. એટલે કે ફ્રેન્ચો પાસે આ પ્રદેશ છે સીમિત રહે છે. કયા પ્રદેશો? તો કે પોન્ડિચેરી છે, માહે, ચંદ્રનગર, કરેકર અને યનામ. આ જે પ્રદેશો છે એ પ્રદેશો પૂરતા એ લોકો સીમિત રહે છે. અને ધીમે ધીમે સમગ્ર ભારતની અંદર બાળકો અંગ્રેજો પોતાનો પગ પેસારો કરવાની શરૂઆત કરે છે. બાળકો, જે રીતે 1668ની અંદર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, એવી રીતે 1600ની અંદર ઇંગ્લેન્ડની અંદર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. હવે આ આપણે વાત કરી બાળકો ભારતની અંદર આવનારી પ્રજાઓ. ભારતમાં સૌપ્રથમ આવનારી કોઈ યુરોપિયન પ્રજા હોય તો એ હતા પોર્ટુગીઝો, પોર્ટુગીઝો પછી ડચ, ડચ પછી અંગ્રેજો, અંગ્રેજો પછી ફ્રેન્ચો. પણ બાળકો, પોર્ટુગીઝોથી આકર્ષાય ડેનિશની હોલેન્ડની વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજાઓ પણ ભારતમાં આવે છે. પોર્ટુગીઝ પછી ડચ, ડચ પછી અંગ્રેજો, અંગ્રેજો પછી ફ્રેન્ચો, અને અંતે ભારતની અંદર જો કોઈ એક સત્તા સંઘર્ષ અથવા સત્તા સ્થાપવાની અંદર સફળ થતી હોય તો એ પ્રજા હતી અંગ્રેજો.
હવે બાળકો એ સમયનો ભારતનો સૌથી મોટો પ્રાંત એ હતો બંગાળ હતો. હવે બંગાળમાં અંગ્રેજોનો વેપાર જો બાળકો, બંગાળની અંદર વેપાર કરવાની છૂટ આપે છે, ભારતની અંદર વેપાર કરવાની છૂટ જહાંગીર આપે છે, પરંતુ બંગાળમાં અંગ્રેજો પોતાનો વેપાર કઈ રીતે કરે છે જો. ઈસવીસન 1651 ની અંદર હુગલી નદીને કાંઠે પ્રથમ વેપાર શરૂ કર્યો. બંગાળની અંદર ફક્ત વાત છે બાળકો કે અંગ્રેજોએ બંગાળની અંદર 1651માં કઈ નદી, તો કે હુગલી નદીને કાંઠે સૌ પ્રથમ વેપાર શરૂ કર્યો અને કોઠીઓ સ્થાપી અને કિલ્લાઓ બાંધ્યા. અંગ્રેજોએ બંગાળની અંદર સૌ પ્રથમ કોઠી ક્યારે સ્થાપી એવું પૂછાઈ શકે 1651માં કઈ નદીને કિનારે, હુગલી નદીને કિનારે. શું શરૂ કર્યું? સૌ પ્રથમ વેપાર શરૂ કર્યો, કોઠીઓ સ્થાપી, કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. ઔરંગઝેબ પાસેથી બાળકો ખાસ યાદ રાખજો, વાર્ષિક ખંડણીના બદલામાં કે કર આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી લીધી. જુઓ બાળકો, બંગાળની અંદર કર આપ્યા વગર અથવા તો વાર્ષિક ખંડણીના રૂપમાં અથવા કોઈ પણ જાતનો કર નહીં આપવાનો. સમજાય? કર એટલે જમીન ઉપર મહેસૂલ ઉઘરાવવામાં આવતું. એ આ કર આપ્યા વગર ઔરંગઝેબ પાસેથી બાળકો અંગ્રેજોએ વેપાર કરવાની છૂટ લીધી. બાળકો હવે જોજો બાળકો થશે કેવું, કે ધીમે 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 ભલે ઔરંગઝેબે ફક્ત કંપનીને જ બંગાળની અંદર કર આપ્યા વિના વેપાર કરવાની છૂટ આપી, પરંતુ જે કંપનીના અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ વ્યક્તિગત રીતે બંગાળમાં વેપાર કરતા, તો એ વ્યક્તિગત વેપાર કરતા એનો પણ એ કર ચૂકવતા ને. જુઓ, બંગાળમાં કર મુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કર મુક્ત વેપાર કરવાની છૂટ હતી, પરંતુ કંપનીના જે અધિકારીઓ પણ વ્યક્તિગત રીતે વેપાર કરતા તેમાં પણ તેઓ કર આપતા નહીં. એટલે થયું શું બાળકો, ધીમે 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 બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, કારણ કે બધા જ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા અને કર આપતા નહીં, એટલે ધીમે ધીમે બંગાળની આવક છે એ આવક ઘટી જાય છે. હવે આવક ઘટે એટલે એ સમયે બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાન હોય છે. આ મુર્શિદ અલી ખાન તેનો વિરોધ કરે છે કે ભાઈ કંપનીને તમે કર આપ્યા વિના વેપાર કરવાની જે છૂટ આપી બરોબર છે, પરંતુ આ કંપનીના જે અધિકારીઓ છે એ વ્યક્તિગત રીતે જે વેપાર કરે એનો તો એને કર આપવો પડે. એનો વિરોધ મુર્શિદ અલી ખાન કરે છે. આ વિરોધ છે બાળકો દિન પ્રતિદિન વધતો જાય છે અને અંતે મુર્શિદ અલી ખાન પછી બંગાળનો નવાબ બાળકો સિરાજ ઉર્દોલા આવે છે. અને આ સિરાજ ઉર્દોલાની સમયગાળાની અંદર 23 જૂન 1757 ની અંદર બાળકો એક યુદ્ધ થાય છે, જે યુદ્ધનું નામ આપવામાં આવ્યું છે પ્લાસીનું યુદ્ધ. 23 જૂન 1757 ના રોજ એક યુદ્ધ થાય છે, એ યુદ્ધ હતું પ્લાસીનું યુદ્ધ. બાળકો શું કામે પ્લાસીનું યુદ્ધ થયું અહીંયા તમને ખબર છે, કયા કારણો હતા કે પ્લાસીનું યુદ્ધ થવાના, જે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછીનો આપણો ટોપિક હશે પ્લાસીનું યુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ચલાવ્યું એ તમારે ફેરબુકની અંદર જે રીતે આપણે બોર્ડમાં લખ્યું એ હોમવર્કમાં તમારે મુદ્દાઓ સાથે લખવું, આ તમારો હોમવર્ક રહેશે. આજે જે ચલાવ્યું તમારે ફેરબુકની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ.